ઐશ્વર્ય પ્રતાપજી હતો નહીં, મહારાજે પોતાનો મૂક્યો છે. પ્રતિષ્ઠા કરવા માટે ગઢપુરથી મહારાજ નીકળ્યા હતા વડતાલની અંદર. એ વખતે મહારાજને મનમાં બીક લાગતી હતી, મુક્તાનંદ સ્વામીને કદાચ લઈ જાઉં, કંઈક સારું મુશ્કેલી થાય, એટલે અચાનક મુક્તાનંદ સ્વામીનો હાથ ભાંગી ગયો હતો. પછીમાં થોડાક સંતો રોકાણા, 15 દિવસ થયા છે, પછી હાજો હાથ થઈ ગયો. મુક્તાનંદ સ્વામી આવ્યા, પ્રતિષ્ઠા થઈ ગઈ હતી મુક્તાનંદ સ્વામીની ગેરહાજરીમાં. પ્રતિષ્ઠા તો પૂર્ણ થઈ ગઈ હતી. મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી કેમ છે? કે હવે મહારાજ બહુ સારું થઈ ગયું છે, પ્રતિષ્ઠા થઈ ગઈ. હાલો હાલો સ્વામી, હું દર્શન કરવા માટે લઈ જાઉં. મંદિરની અંદર મહારાજ અને મુક્તાનંદ સ્વામી બે છે. મંદિરની અંદર પધાર્યા છે, મંદિરની અંદર પેલા ડેરાની અંદર આવ્યા છે. સ્વામી જો આ ધર્મ પિતા, મારા પિતા ધર્મદેવ અને મારા માતા ભક્તિ માતા અને આ વાસુદેવ નારાયણ. સ્વામી જોવો જોઈ આ મૂર્તિ કેવી લાગે છે. ભક્તાનંદ સ્વામી આભા બની ગયા છે. મહારાજ મહારાજ એટલી સુંદર રળિયામણી મૂર્તિ છે, આવી ક્યાંય જોવા ન મળે એવી મૂર્તિ છે મહારાજ, બહુ સુંદર મૂર્તિ છે. મુક્તાનંદ સ્વામીનું બાવડું પકડીને મહારાજ કે સ્વામી આવો મધ્ય ડેરામાં. મધ્ય ડેરાની અંદર મુક્તાનંદ સ્વામીને લાવ્યા છો. સ્વામી સ્વામી જો આ લક્ષ્મીજી અને આ નારાયણ સ્વામી કેવા શોભે છે. મુક્તાનંદ સ્વામી મૂર્તિ જોઈને આભા બની ગયા. સ્વામી કહેવા માંડ્યા છે મહારાજ મહારાજ એટલી સુંદર મૂર્તિ છે, એવી સુંદર મૂર્તિ, દૂધ જેવી સફેદ મૂર્તિ, આ મૂર્તિ એવી છે ન ભૂતો ન ભવિષ્યતી એવી મૂર્તિ છે મહારાજ, આવી અમે ક્યાંય જોઈ નથી એટલી સુંદર મૂર્તિ છે. મુક્તાનંદ સ્વામી ખૂબ વખાણ કરે છે. મહારાજ મુક્તાનંદ સ્વામીનું બાવડું પકડી અને છેલ્લે ડેરે લઈ જાય. સ્વામી આવો છેલ્લે ડેરે આવીને મહારાજ કહે છે સ્વામી જો આ રાધા અને આ કૃષ્ણ કેવા શોભે છે. મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ બહુ સુંદર છે મહારાજ, ક્યાંય મૂર્તિ ન જોવા મળે, કોઈ મંદિરોમાં આવી મૂર્તિ જોવા ન મળે એટલી સુંદર મૂર્તિ શોભે છે. અને સ્વામી જો આ બાજુમાં છે ને, બાજુમાં અમારું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ કેવું શોભે છે. અને આમ જે આ વાત કરે ને એ જ વખતે મહારાજ હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની બાજુમાં ઉભા રહી ગયા, બાજુમાં ઉભા રહી. અને મુક્તાનંદ સ્વામીને કહે છે સ્વામી જો આ અમારું હરિકૃષ્ણ સ્વરૂપ અને આમ હું એમાં કાંઈ તને તમને કાંઈ ભેદ ફેર લાગે છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ મહારાજ આ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ અને તમારું સ્વરૂપ એમાં રોમ માત્રનો ફેર નથી, રોમ માત્રનો ફેર નથી. અને આમ જે મુક્તાનંદ સ્વામી વાત કરે ને એ વખતે મહારાજ પોતે હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં અદૃશ્ય થઈ ગયા. મુક્તાનંદ સ્વામી જોવે જોવે ખબર ન રહી મહારાજ ક્યાં જતા રહ્યા. ઉપર જોવે, નીચે જોવે, આજુ આજુબાજુ બધી દિશામાં જોવે, મહારાજ મળે નહીં. મહારાજને બોલાવવા માંડ્યા, મહારાજ મહારાજ ક્યાં છો? મહારાજ દેખાતા નથી, મળતા નથી. મુક્તાનંદ સ્વામીના મનની અંદર સંકલ્પ થઈ ગયો. વારે વારે મહારાજ કહે છે કે મારે તો હવે અંતર ધ્યાન થવું છે, મારે તો હવે અંતર. ક્યારેક ક્યારેક હવે બીમારી ગ્રહણ કરે છે ને, કદાચ કદાચ પોતાના ધામમાં જતા, આ તો ભગવાન છે એને પ્રગટ થવાની અને અંતર ધ્યાન થવાની લીલા કોઈક અલૌકિક હોય છે, કદાચ કદાચ જતા રહ્યા હોય તો. આટલો સંકલ્પ થતા થતા મુક્તાનંદ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. મુક્તાનંદ સ્વામી હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની સામે ઉભા રહીને કહેવા માંડ્યા, મહારાજ 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 તમારે પ્રગટ થવાની અંતર ધ્યાન થવાની લીલા અલૌકિક હોય છે, મહારાજ તમારે અંતર ધ્યાન થવું હોય તો મહારાજ પછી થઈ જાઓ, પછી થઈ જાઓ. હમણાં આ બ્રહ્માનંદ સ્વામી આવશે, નિત્યાનંદ સ્વામી આવશે, મને કહે છે મુક્તાનંદ મહારાજ લાવો, મહારાજ લાવો, હું શું કરીશ? મહારાજ તમારે જવું હોય તો પછી જાજો. અને એ વખતે મૂર્તિમાંથી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી મહારાજ બહાર આવ્યા છે.
मुक्तानंद स्वामी ने आंख में आंसू होता है, सहजानंद स्वामी आंसू लुस्ता लुस्ता के, स्वामी स्वामी हमने गैला माना छे। मुक्तानंद स्वामी हसवा मीरा, आओ ये अलौकिक मूर्ति, ये भी अलौकिक। कोई निवाड़ देश नो गोविंद राम करीन कोई मानस छे, एने खबर सहजाने कोई अपना संतो ए त्या अद्भुतानंद स्वामी आदि संतो ए सत्संग करावेलो, ने खरेखरो ई गोविंद भगत गोविंद राम ने निश्चय थई गयो, एवो निश्चय थई गयो संतो ए समागम करवा थी कि जे भगवान ने मूर्ति पधरावी छे हरि कृष्ण महाराज आदि देवो, ए तो साक्षात प्रत्यक्ष छे। निमाड़ देश माथी आवता आवता पगे आवता आवता संकल्प करो, मैं केटली सोना मोरो हाथ में मैं मारी साथे लीधी, ए हरिकृष्ण महाराज नु स्वरूप छे, हरिकृष्ण महाराज मारी पासे हाथो हाथ ए सोना मोहर जो मागे लेने तो ये हरिकृष्ण महाराज ने हूँ कायम माटे सत्य मानो। ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા વડતાલની અંદર પધાર્યા છે એ ગોવિંદ રામ, અને ગોવિંદ રામ આવી અને જ્યાં મહારાજની સામે આવે છે હરિકૃષ્ણ મહારાજની સામે, અને આ જ હરિકૃષ્ણ મહારાજે હાથ લાંબો કરીને ગોવિંદ રામને કીધું છે, ગોવિંદ રામ હવે મારી ઓલી સોના મોહરો ક્યારે આપી છે લાવો, અને એમ કરીને સોના મોહર માગી લીધી, અને ગોવિંદ રામ બાજુમાં આવી અને હરિકૃષ્ણ મહારાજને સોના મોહર આપી છે। આ સંપ્રદાયનો ઇતિહાસ। જ્યારે મહારાજ ધામમાં સીધા આવી ગયા, મૂળજી બ્રહ્મચારી થી મહારાજનો વિયોગ સહન નહોતો થયો, જ્યારે વડતાલ આવ્યા ને મહારાજ વિના એકલું એકલું લાગતું તો મૂળજી બ્રહ્મચારી મારા વિચાર કરે, મૂળજી બ્રહ્મચારી અંતરમાં દુઃખ થાય, મારું કોઈ નહીં, મારા મહારાજ જતા રહ્યા, હું તો એકલો અટૂલો રહી ગયો। રાતમાં એ મૂળજી બ્રહ્મચારી ગોઠણિયા ભર રોતા હતા, ને એ વખતે લક્ષ્મીજી પ્રગટ થયા, પ્રકાશ થયો છે, પ્રકાશ થયો। મૂળજી બ્રહ્મચારી એમ તો કોઈ છે, મૂળજી બ્રહ્મચારી કે કોણ, કે હું લક્ષ્મીજી છું, ઓહો માતાજી પ્રણામ કર્યા છે। લક્ષ્મીજી કહેવા માંડ્યા, મૂળજી બ્રહ્મચારી તમે ભગવાનને ગયેલા માનો છો, તમે તમને એકલા અટૂલા માનો છો, મહારાજ તો પ્રત્યક્ષ છે, આવો। અને એમ કરીને લક્ષ્મીજી હરિકૃષ્ણ મહારાજની સામે લાવ્યા છે મૂળજી બ્રહ્મચારીને, આર્યા મહારાજ। અને એ વખતે મહારાજ કહેવા માંડ્યા, મૂળજી બ્રહ્મચારી અમને એકલા, તમે એકલા ટોલા માનો છો, અમને ગયેલા માનો છો, અમે તો પ્રત્યક્ષ છીએ, એમ કરી મૂળજી બ્રહ્મચારીને ભેટી પડ્યા છે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ। આ મહારાજ એ તો મૂર્તિ દ્વારા પ્રત્યક્ષ છે।